આ દિવસે નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ 67 કન્યાઓને મુક્ત કરી તેમને સન્માન આપ્યું હતું. પૂજન માટે કરવામાં આવે છે. કાર્તક અમાસના દિવસે સમુદ્ર મંથન દ્વારા માતા લક્ષ્મીજી પ્રગટ થયા હતા. કાર્તક અમાસના પૂરણધારી રાત્રિએ તેના સ્વાગત માટે દીવાઓને પ્રકાશ કરીને પ્રકાશિત કરવામાં આવે છે. આ દિવસે 14 વર્ષના રામ ભગવાન તે જંગલમાંથી વનવાસ કરીને આવ્યા હતા. માતા સીતા લક્ષ્મણ રામ ભગવાનજી એ અયોધ્યા પરત આવે છે ત્યારે અયોધ્યાના વાસીઓ તેમના સ્વાગત માટે દીવાઓના પ્રકાશથી તેને પ્રકાશિત કરી દેવામાં આવે છે. તેથી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેથી આપ સૌને મારા દિવાળીના તહેવારની હાર્દિક શુભકામનાઓ. ગોવર્ધન પૂજા, અંકોર અને દેવી ઉજવણી કરીએ છીએ. તે દિવસે રાજા ઇન્દ્રએ ગોવર્ધનવાસીઓ પર દુશાસનને નિષ્ફળતા પ્રસાદ કર્યો હતો. તે દિવસે ત્યારે શ્રી કૃષ્ણએ તેમને નિષ્ફળતા પ્રસાદથી બચાવવા માટે ગામના લોકોને તેની પોતાની નાની આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડીને તેને ગામના લોકોને બચાવ્યા હતા, સુરક્ષિત રાખ્યા હતા. તેથી આપણે આ દિવસને દસ્તાવેજ દિવસ તરીકે ઉજવીએ છીએ. પાંચમો દિવસ ભાઈબીજનો તહેવાર એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાજીના ખૂબ જ આગ્રહથી તેમના ઘરે જમવા જાય છે. તેમની બહેન તેમને વચન આપે છે કે આ દિવસે જે કોઈ પણ ભાઈ તેમની બહેનના ઘરે જમવા જશે તે કોઈ દિવસ નર્કના દ્વારે જશે નહીં. આપ સૌને ચાણક્ય પરિવારથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ. દિવાળીની શુભકામનાઓ સાથે નવું વર્ષ સુખ સંપત્તિ અને ઐશ્વર્ય લઈ આવે અને આ જ રીતે તમે દરેક વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા રહો અને તમારું, તમારા માતા પિતાનું, કુટુંબનું અને ચાણક્ય સ્કૂલનું નામ રોશન કરતા રહો એવી હાર્દિક શુભેચ્છા. હેપી દિવાળી, હેપી ન્યૂ યર.